नमस्कार विद्यार्थी मित्रों, धोरण 12 सब्जेक्ट इकोनॉमिक्स चैप्टर नंबर 10 उद्योग क्षेत्र। विद्यार्थी मित्रों, गया लेक्चर की अंदर आपने लोको चैप्टर नंबर 9 हतो विदेश व्यापार विषे सारी एवी चर्चा करी गया। त्यार पछी आजे आपणे उद्योग क्षेत्र विषे चर्चा करवानी छे। હવે સામાન્ય રીતે કહી તો કોઈ પણ દેશ હોય એ દરેક દેશનો મુખ્ય હેતુ શું હોય તો કે આર્થિક વિકાસ કરવાનો, અને કોઈ પણ દેશ હોય ચાહે ભારત હોય, પાકિસ્તાન હોય, શ્રીલંકા હોય, ન્યૂઝીલેન્ડ હોય, અમેરિકા હોય, નોર્વે હોય, વિકાસશીલ દેશ હોય તો પણ ભલે, વિકસિત દેશ હોય તો પણ ભલે, દરેક દેશનો મુખ્ય હેતુ હોય આર્થિક વિકાસ કરવાનો, રાષ્ટ્રીય આવક દિવસે ને દિવસે વધે, લોકોનું જીવનધોરણ સુધરે, આવો તે દરેક દેશના મુખ્ય વ્યક્તિનો છે એમ કહી શકાય કે આર્થિક હેતુ હોય છે। હવે કોઈ પણ દેશનો હેતુ છે અથવા આર્થિક વિકાસ ત્યારે જ થઈ શકે જ્યારે કોઈ પણ દેશની અંદર ઔદ્યોગિક ક્ષેત્રનો અંદર છે એ પ્રગતિ થાય, ઔદ્યોગિક ક્ષેત્રનો છે એ વિકાસ થાય, તો જ એમ કહી શકાય કે આપણે આર્થિક વિકાસ છે એ થયો છે। બાકી ફક્ત ને ફક્ત કોઈ કૃષિ ઉપર અથવા કોઈ સેવા ઉપર કોઈ દિવસ છે કોઈ દેશની પ્રગતિ થઈ શકતી નથી। ઘણા બધા દેશો એવા હોય છે કે જે કૃષિ ક્ષેત્ર આધારિત છે એ વિકસિત દેશ હોય છે, પરંતુ એ સંખ્યા છે એ ખૂબ જ ઓછી હોય છે। એની સામે, એની સરખામણીમાં આપણે વાત કરીએ તો અત્યારે જેટલા પણ વિકસિત દેશ છે તે દરેક દેશો મુખ્યત્વે કૃષિ ક્ષેત્ર આધારિત નહીં પરંતુ ઔદ્યોગિક ક્ષેત્ર આધારિત છે તે વિકસિત દેશ હોય છે। એટલે કોઈ પણ દેશની અંદર તમે બધા જોતા જ હશો કે આર્થિક વિકાસ કરવા માટે દરેક દેશની અંદર છે ઔદ્યોગિક માળખું છે, ઔદ્યોગિક વિકાસ છે એ દિવસે ને દિવસે વધારવા માટેને પ્રયાસો ચાલતા હોય છે, જેની અંદરની આજે આપણે વાત કરીએ। ઇન્ટ્રોડક્શન, સૌ પ્રથમ દુનિયાના દેશોની અંદર ખેતી, ઉદ્યોગ અને સેવા એમ ત્રણ ઉત્પાદકીય ક્ષેત્રનો સમાવેશ થાય છે। જોજો, ખાસ દુનિયાના દરેક દેશોની અંદર વાત કરો, ખેતી હોય, ઉદ્યોગ અને સેવા હોય। ખેતી એટલે તમે બધા લોકો સારી રીતે જાણો છો, કૃષિ ઉદ્યોગ હોય, કૃષિ હોય, પશુપાલન ઉદ્યોગ હોય, બરાબર, આ દરેક વસ્તુ છે, મત્સ્ય ઉદ્યોગ છે, આ બધું ખેતીની અંદર આવશે। ત્યાર પછી ઉદ્યોગ એટલે કોઈ પણ પ્રકારની ઔદ્યોગિક સાહસો, અને સેવા ક્ષેત્ર, સેવા ક્ષેત્ર એટલે સાદી ભાષાની અંદર એમ કહી શકાય કે તમે આજે કોઈ જગ્યાએ નોકરી કરતા હોય, કોઈના નીચે કાર્ય કરતા હોય તો એને કહેવાય સેવા ક્ષેત્ર। શિક્ષણ હોય, મ્યુઝિક હોય, આ બધું સેવા ક્ષેત્ર કહેવાય, બરાબર, ઓફિસ હોય કોઈ પણ પ્રકારની, અને દાક્તર હોય। આમ ત્રણ ઉત્પાદકીય ક્ષેત્રનો સમન્વય છે એ જોવા મળે છે। આમ ઉદ્યોગ એક મહત્ત્વનું અને ઉત્પાદકીય ક્ષેત્રે ખૂબ જ અગત્ય ધરાવતું હોવાથી આપણે વાત કરીએ આગળ। સાઉદી અરેબિયા જેવા પેટ્રોલિયમ નિકાસ કરતા દેશોને બાદ કરતા મોટાભાગના દેશો છે એ વિકસિત ઔદ્યોગિક દેશો છે। જો સાઉદી અરેબિયા જેવા પેટ્રોલિયમ નિકાસ જે દેશો કરે છે એના કરતા, એને બાદ કરતા મોટાભાગના દેશો એવા છે કે જે વિકસિત દેશ છે પણ તેની અંદર ઔદ્યોગિક દેશ છે। એક્ઝામ્પલ તરીકે અમેરિકા હોય, બ્રિટન હોય, જાપાન હોય, વિશ્વની અંદર ખેતીને મુખ્ય વ્યવસાય ગણતા દેશો પણ વિકસિત હોઈ શકે છે, જેવા કે ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, પરંતુ ખેતી ક્ષેત્ર આધારિત છે એ વિકસિત દેશ ખૂબ જ ઓછા જોવા મળે છે। જો ન્યૂઝીલેન્ડ છે, ઓસ્ટ્રેલિયા છે, આ બધા છે જે દેશ છે એ બધા દેશ ખેતી ક્ષેત્ર આધારિત વિકસિત દેશ છે, જ્યારે અમેરિકા, બ્રિટન, જાપાન છે એ બધા ઔદ્યોગિક વિકસિત દેશ છે। આમ ઔદ્યોગિક દેશ હોય તો પણ ભલે વિકસિત દેશ હોય, આમ સંખ્યાબંધ ઉદાહરણ જોવા મળે છે આપણને। ત્યાર પછી ઇમ્પોર્ટન્સ ઓફ ઇન્ડસ્ટ્રીયલ સેક્ટર એટલે કે ઉદ્યોગ ક્ષેત્રનું મહત્ત્વ, ઉદ્યોગ ક્ષેત્ર આપણને કઈ કઈ રીતે ફાયદાકારક છે, તેનું મહત્ત્વ શું છે, તેની આજે આપણે ચર્ચા કરવાની છે। દેશમાં ઝડપી આર્થિક વિકાસ માટે, કૃષિ ક્ષેત્રના વિકાસ માટે, રોજગારીની નવી તકો સર્જવા માટે, અને અર્થતંત્રના આંતરિક સાધનોના મહત્તમ વપરાશ માટે, તેમજ લોકોની આવકની અંદર વધારો કરવા માટે, લોકોનું જીવનધોરણ સુધારવા માટે,
ઔદ્યોગિકરણ છે એ ખૂબ જ જરૂરી છે, જેથી કહી શકાય કે ભારત જેવા વિકાસમાન દેશની અંદર જોવા મળતી બેરોજગારી ગરીબી જેવી વિકટ સમસ્યાને નિવારવા માટે ઔદ્યોગિકરણ છે એ ખૂબ જ જરૂરી છે. જો ઔદ્યોગિકરણ શા માટે જરૂર, સૌ પ્રથમ તો ઔદ્યોગિકરણ એટલે શું, તો કે ઔદ્યોગિકરણ એટલે એમ કહી શકાય કે ઉદ્યોગ ક્ષેત્રનું પ્રમાણ છે એ વધારવું અને કૃષિ અને ક્ષેત્ર સેવા ક્ષેત્રનું પ્રમાણ ઘટાડી ઔદ્યોગિકરણની અંદર છે એ મૂડીરોકાણ વધારવું, તેને ઔદ્યોગિકરણ તરીકે ઓળખવામાં આવે છે. ઔદ્યોગિકરણને કારણે શું થાય, તો કે દેશનો આર્થિક વિકાસ તો થાય જ, બટ રોજગારીની નવી તકો થાય, આંતરિક સાધનો અર્થતંત્રની અંદર આંતરિક સાધનોનો મહત્તમ ઉપયોગ કરી શકાય, લોકોની આવક વધશે, આવક વધે તો જીવનધોરણ સુધરે, જીવનધોરણ સુધરે તો ગરીબી દૂર થાય, બેરોજગારી દૂર થાય, બરાબર. તો આ દરેક સમસ્યા પણ નિવારી શકાય છે. આમ આર્થિક વિકાસ હાંસલ કરવા માટે જ નહીં, પરંતુ સામાજિક અને રાજકીય સ્થિરતા માટે પણ એમ કહી શકાય કે ઉદ્યોગ ક્ષેત્ર છે એ ખૂબ જ મહત્વનું છે. આમ ઉદ્યોગ ક્ષેત્ર છે એ શેના માટે મહત્વનું છે એ આપણને મુદ્દાઓ દ્વારા છે નીચે સ્પષ્ટ કરેલું છે. ખાસ ધ્યાનમાં રાખજો, ખૂબ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, આમાંથી તમને એક એક વાક્યમાં ઘણી વખત છે એમસીક્યુને એક વાક્યની અંદર છે એ ઘણી વખત ક્વેશ્ચન પૂછાશે. રાષ્ટ્રીય આવકમાં ફાળો. ભારતની આઝાદી સમયે ખેતી ક્ષેત્રનું અર્થતંત્ર છે એ ખૂબ જ પ્રભુત્વ હતું. જો અર્થતંત્ર ઉપર છે ખેતી ક્ષેત્રનું ખૂબ જ પ્રભુત્વ હતું ઉત્તરોત્તર ઉદ્યોગના વિકાસને કારણે. દિવસે દિવસે શું થયું, ઉદ્યોગો વધ્યા, રાષ્ટ્રીય આવક વધી, પણ રાષ્ટ્રીય આવકની અંદર ફાળો કોનો રહ્યો હતો કે ઉદ્યોગનો, બરાબર. આમ ફળ સ્વરૂપે ઉદ્યોગોએ છે એ રાષ્ટ્રીય આવકની અંદર પોતાનો ફાળો વધાર્યો છે અર્થતંત્રની અંદર આયોજિત પ્રયાસોના ફળ સ્વરૂપે. તેમજ આજે એમ કહી શકે રાષ્ટ્રીય આવક ઘણી બધી વધી, પરંતુ એટલી બધી પણ વધી નથી કે જેનાથી આપણે છે એ દરેક એમ કહી શકાય કે દરેક જીવનધોરણ માટે રાષ્ટ્રીય આર્થિક વિકાસ કરવા માટે છે એ પૂરતી હોય એટલી બધી પણ વધી નથી, બરાબર. 1951ની અંદર રાષ્ટ્રીય આવકના 16.6% હિસ્સો છે એ ઉદ્યોગ દ્વારા પ્રાપ્ત થતો હતો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન એક ગુણ માટે, અને 2013-14ની અંદર શોર્ટ ક્વેશ્ચનની અંદર પૂછાય 27% હિસ્સો છે ઉદ્યોગ દ્વારા પ્રાપ્ત થતો હતો, બરાબર. તમને એક વાક્યની અંદર પૂછશે 27% હિસ્સો છે, અથવા 13-14ની અંદર કેટલા ટકા હિસ્સો છે એ ઉદ્યોગ ક્ષેત્રમાંથી પ્રાપ્ત થતો હતો, બરાબર. રાષ્ટ્રીય આવકના કેટલા ટકા હિસ્સો છે ઉદ્યોગ ક્ષેત્ર દ્વારા પ્રાપ્ત થતો, તો લખવું પડે 16.6% 1951માં, અને 27% કેમ આવશે 13-14ની અંદર, બરાબર. હવે રાષ્ટ્રીય આવકની અંદર ઔદ્યોગિક ક્ષેત્રનો ફાળો વધ્યો છે, પરંતુ નોંધ્યાને છે કે સેવા ક્ષેત્રના વિકાસની અંદર પણ ઔદ્યોગિક ક્ષેત્રનો ફાળો છે એ અદ્ભુતપૂર્વ રહ્યો છે. ત્યાર પછી રોજગારી. જો સેવા ક્ષેત્રની અંદર પણ ઔદ્યોગિક ક્ષેત્રનો ફાળો પણ ખૂબ જ ઉપયોગી છે. અહીંયા તમે જોઈ શકો છો, આપણને કીધું કે ઔદ્યોગિક ક્ષેત્રનો ફાળો વધવાથી કૃષિ ક્ષેત્રનો પણ વિકાસ થાય છે, અને સેવા ક્ષેત્રના વિકાસ માટે પણ ઔદ્યોગિક ક્ષેત્ર ખૂબ જ જરૂરી છે. જો સ્વાભાવિક છે, તમે બધા લોકો જાણતા જ હોય કૃષિ ક્ષેત્ર માટે કઈ રીતે, તો કે આજે તમે ખાંડ ઉદ્યોગ હોય, બરાબર, તો ખાંડ ઉદ્યોગ માટે અથવા એમ કહી શકાય ઉદ્યોગનો વિકાસ કરવા માટે કૃષિ ક્ષેત્ર મહત્વનું છે, નો ડાઉટ, પણ ખેતી ક્ષેત્રના વિકાસ માટે પાછું ઉદ્યોગ મહત્વનું છે, બરાબર. સમજાણું કંઈ, કૃષિ ક્ષેત્રના વિકાસ માટે ઉદ્યોગ મહત્વનું છે, અને ઉદ્યોગ ક્ષેત્રના વિકાસ માટે કૃષિ ક્ષેત્ર છે એ મહત્વનું છે. બે એકબીજા ઉપર ખૂબ જ ડિપેન્ડેન્ટ છે, કારણ કે કૃષિ ક્ષેત્રની અંદર તમારે આધુનિક અને નવી નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવો હોય તો એ ઉદ્યોગ દ્વારા જ પ્રાપ્ત થઈ શકે, બાકી તમને એ પ્રાપ્ત થઈ શકે નહીં. ત્યાર પછી રોજગારી. ભારત એક અતિવસ્તી ધરાવતો દેશ છે, શ્રમના પુરવઠો છે પૂર્ણ સ્વરૂપે રોજગાર અર્થે ઉત્પાદકીય કાર્યની અંદર ઉપયોગમાં લેવાતો નથી, એટલે કે રોજગારીની તકોના અભાવને કારણે બેરોજગારીનો પ્રશ્ન છે એ વિકટ સ્વરૂપને જોવા મળે છે. જો આયોજન છે પ્રવાસ, ખાસ ધ્યાનમાં રાખજો, આયોજન છે પ્રયાસના ભાગરૂપે એક વિકાસ હાંસલ કરતા રોજગારીની અંદર છે ખૂબ જ ઘણી બધી વૃદ્ધિ થઈ છે, રોજગારી ઘણી બધી વધી છે. ઈસવીસન 1951ની અંદર 10.6% શ્રમિકો, જોજો કેટલા, 1951ની અંદર 10.6% શ્રમિકો ઉદ્યોગ ક્ષેત્રે રોજગારી મેળવતા હતા. એ પ્રમાણ વધીને કેટલું થઈ ગયું, તો કે 24.3% થઈ ગયું
રોજગારી કેટલા ટકા લોકો મેળવે છે? 11-12 ની અંદર 24.3% લોકો છે તે રોજગારી મેળવે છે, અને એની અંદર પણ આપણે નાના પાયાના ઉદ્યોગો શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ કરતા હોય છે, તેનો વ્યાપ વધારવાથી પણ રોજગારીની અંદર પણ નોંધપાત્ર વધારો કરી શકાય છે. જો શું કરવાથી? નાના પાયાના ઉદ્યોગનો વિકાસ થશે. નાના પાયાના ઉદ્યોગનો વિકાસ થાય તો લોકો નાના પાયાના ઉદ્યોગો છે શેના ઉપર આધારિત હોય તો કે શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ ઉપર, મોટા પાયાના ઉદ્યોગો છે મૂડીપ્રધાન ઉત્પાદન પદ્ધતિ ઉપર. તો નાના પાયાના ઉત્પાદન પદ્ધતિનો જો વિકાસ થાય તો શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ વધશે. શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ વધશે તો જેના કારણે શ્રમિકોની જરૂર પડશે, અને શ્રમિકોની જરૂર પડશે તો શ્રમિકોને કામે રાખવા પડશે, અને શ્રમિકોને છે રોજગારીની અંદર છે વધારો કરી શકાય છે. ત્યાર પછી નિકાસ આવક. જોજો, ખાસ અર્થતંત્રની અંદર બચત પાત્ર ખાસ ધ્યાન રાખજો. ઉદ્યોગ ક્ષેત્ર પણ પોતાનું ઉત્પાદન પ્રમાણ વધારીને ખેતી ક્ષેત્રની જેમ ઉદ્યોગ ક્ષેત્રની અંદર પણ પોતાનું ઉત્પાદન પ્રમાણ વધારી અને બચત પાત્ર અતિશેષ, જો બચત પાત્ર અતિશેષ એટલે વધારાની કમાણી જે હોય એ બચત કરીને હુંડિયામણની કમાણી સર્જે છે, જે હુંડિયામણની અન્ય અછત ધરાવતી વસ્તુની આયાત કરવામાં જે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. જો આ વસ્તુ તમે જોઈ શકો છો અહીંયા, બરાબર 2013-14 ની અંદર દેશની કુલ નિકાસ આવકના 2/3 ભાગ ઉદ્યોગ ક્ષેત્ર દ્વારા પ્રયત્ન દ્વારા પ્રાપ્ત થયો છે. ઉપરાંત વધારાના ઉત્પાદન પ્રમાણની નિકાસ દ્વારા છે વિદેશી હુંડિયામણ પણ પ્રાપ્ત કરી શકાય છે, જે અર્થતંત્રની અન્ય વસ્તુની પણ જરૂરિયાત સંતોષી શકાય છે. બરાબર, શું થશે અહીંયા? તો કે અધિશેષ પ્રમાણ, બરાબર, એટલે કે વધારાની બચત હોય. તમે આજે જે નિકાસ કરો છો, નિકાસ કરશો એટલે જે ઊંડિયામણની કમાણી થશે, એ ઊંડિયાની કમાણીમાંથી જે બચત પાત્ર અધિશેષ હોય એ અધિશેષમાંથી તમે આયાત કરવા માટે જે ખૂબ જ ઉપયોગી થઈ શકશે, અને 2/3 ભાગની છે એ ઉદ્યોગ ક્ષેત્રના પ્રયત્નો દ્વારા છે એ નિકાસ પ્રાપ્ત થાય છે. ત્યાર પછી અર્થતંત્રનો સમતોલ વિકાસ સ્વાભાવિક છે. કોઈ પણ દેશના આર્થિક વિકાસ માટે, ઝડપી આર્થિક વિકાસ માટે ઔદ્યોગિક ક્ષેત્ર ખૂબ જ ઉપયોગી છે, તેમજ દેશના વિકાસ માટે, પ્રાથમિક જરૂરિયાત માટેની માંગ સર્જવા માટે આવકનો એક ભાગ છે બચત સ્વરૂપે રહેતો હોવાથી લોકોની મોજોક અને આનંદ પ્રમોદની જરૂરિયાતની માંગ છે એ વધે છે. સ્વાભાવિક છે, લોકોની આવક વધશે તો આનંદ પ્રમોદ એટલે મોજશોખની વસ્તુ વધશે. મોજશોખની વસ્તુ વધશે તો લોકો ઉદ્યોગ દ્વારા છે એ પૂરી પાડી શકાય છે. જો મોજશોખની વસ્તુ છે મુખ્યત્વે શેના દ્વારા પૂરી પાડી શકાય? ઉદ્યોગ દ્વારા, બરાબર. એટલે તો તદુપરાંત ઉત્પાદન ક્ષેત્રે છે જાહેર સાહસો સ્થાપી પછાત વિસ્તારની અંદર પણ રોજગારીની તક છે એ સર્જી શકાય છે, અને સમતોલપણે છે વિકાસ કરી શકાય છે. ત્યાર પછી ખેતીનું આધુનિકરણ. સ્વાભાવિક છે, તમને કીધું એમ ખેતી ક્ષેત્રની અંદર કઈ રીતે ઉપયોગી છે, કૃષિ ક્ષેત્ર છે એ ઉદ્યોગ ક્ષેત્રની અંદર ખેતી ક્ષેત્ર કઈ રીતે ઉપયોગી છે, અથવા ખેતી ક્ષેત્રની અંદર છે ઉદ્યોગ કઈ રીતે મહત્વના છે, બે ગુણની અંદર તમને આ ક્વેશ્ચન પૂછાઈ શકે. ખાસ ધ્યાનમાં રાખજો, ખેતી ક્ષેત્રના ઝડપી વિકાસ માટે ઉદ્યોગ કઈ રીતે મહત્વના, તો કે શ્રમની ઉત્પાદકતા વધારવાના હેતુથી ખેતીને આધુનિકરણ, અને આધુનિકરણ તો જ આવે જેની અંદર નવી ટેકનોલોજી પૂરી પાડે, અને નવી ટેકનોલોજી તો જ આવે કે જે આપણે ગાડા વાપરતા એના જગ્યાએ ટ્રેક્ટર આવી જાય, થ્રેસર આવી જાય, સબમર્સિબલ પંપ એટલે કે મોટર, જંતુનાશક દવાઓ છાંટવાના યંત્રો આવી જાય, આમ આધુનિક સાધનો છે એ પૂરા પાડી શકાય. ત્યાર પછી આપણે છાણિયું ખાતર વાપરતા એની જગ્યાએ રાસાયણિક ખાતરો આવી જાય, આપણે જે દવાઓ સાદી દવાઓ વાપરતા એની જગ્યાએ જંતુનાશક દવાઓનું ઉત્પાદન પણ કરી શકાય છે. આમ નવીન ટેકનોલોજી દ્વારા પણ ખેતી ક્ષેત્રનો વિકાસ કરી શકાય છે. અર્થતંત્રનું મજબૂત માળખું. સ્વાભાવિક છે, ઔદ્યોગિક ક્ષેત્રની અંદર લોખંડ, સ્ટીલ, સિમેન્ટ વગેરે વસ્તુનું જે ઉત્પાદન કરવામાં આવે છે. દેશની સિંચાઈ યોજના હોય, રોડ રસ્તા હોય, જોજો ખાસ અહીંયા, જે દેશ માટે સિંચાઈ યોજનાઓ, રોડ રસ્તા, પુલો વગેરે બાંધકામ માટે ઉપયોગી છે, શું લોખંડ, સ્ટીલ, સિમેન્ટનું ઉત્પાદન કરવામાં આવે છે એ શેના માટે ઉપયોગી? સ્વાભાવિક છે, રોડ રસ્તા અને પુલોના બાંધકામ માટે, તેમજ વિમાન છે, કાર ચક્રીય, બરાબર, દ્વિચક્રીય વાહન છે પૂરા પાડવા માટે પણ તે ખૂબ જ ઉપયોગી છે. આમ જે તે અર્થતંત્રનું પાયાનું માળખું છે એ સબળ બને છે અહીંયા, જોજો આ વસ્તુ, આનાથી શું થશે, અર્થતંત્રનું પાયું માળખું છે એ સબળ બનશે. ત્યાર પછી સંરક્ષણના સાધનો, એટલે કે એમ કહી શકાય
કે આજે બોર્ડર ઉપર જ્યારે કોઈ જરૂર પડે, બંદૂક હોય, ગોળીઓ હોય, ટેન્ક હોય, બરાબર, તો એનું પણ ઉત્પાદિત ઉપયોગ ક્ષેત્ર દ્વારા છે એ એમ કહી શકાય, વિકાસ કરી શકાય છે અને અર્થતંત્ર છે એ મજબૂત બનાવી શકાય છે. અને છેલ્લે સામાજિક માળખાની અંદર ફેરફાર. નવી ઔદ્યોગિક પદ્ધતિ આવશે તો શિસ્ત અને કઠોર શ્રમ, હરીફાઈ વધશે, ટીમવર્ક વધશે, સ્વનિર્ભરતા વધશે, સાત સહકાર વધશે અને નવી સંશોધન વૃદ્ધિ પણ વધશે. તો આવા ગુણો ખેલવાથી શું થાય? તો કે સામા પક્ષે જે ગામડાના લોકો છે, અંધશ્રદ્ધા છે એ દૂર થશે. પ્રારબ્ધવાદ જોજો, ખાસ આપણા ગામડાના લોકો છે એ પ્રારબ્ધવાદના સહારે, એટલે કે મહેનત ઓછી કરશે અને પછી જ્યારે એને કાંઈ મળશે નહીં તો હારીને એ શું કરશે, પ્રારબ્ધવાદના સહારે, એટલે કે એવા વિચારે બેસી જશે કે ભાઈ ભગવાન કરે એ થવાનું જ છે, અથવા જે થવાનું છે એ થવાનું જ છે. તો આમ ભગવાનના છે એમ કહી શકાય, ભગવાનના ભરોસે છે એ બેસી જશે, અંધશ્રદ્ધાની અંદર છે એ આવી જશે. આમ આ જે વસ્તુ છે એ આનાથી દૂર થશે, ઉદ્યોગ ક્ષેત્રની અંદરથી છે એ અંધશ્રદ્ધા દૂર થાય. પ્રારબ્ધવાદ છે, જળ વલણ ધરાવતા હોય તો આ વ્યક્તિ છે એની અંદર ઘટાડો થશે, લોકોના માનસિક વૃત્તિ વધશે. આમ સામાજિક ફેરફારને કારણે પણ અર્થતંત્રના વિકાસ માટે ખૂબ જ એક મહત્ત્વનું પ્રેરક બળ બની રહે છે. ત્યાર પછી સ્ટ્રક્ચર ઓફ ઇન્ડસ્ટ્રી, એટલે કે ઔદ્યોગિક માળખું. ઔદ્યોગિક માળખું કેવા પ્રકારનું હોય, કેવા કેવા પ્રકારના ઉદ્યોગો હોય એ આપણે આવતા લેક્ચરની અંદર જોશું. ખૂબ સરસ, આભાર.